हेलो एवरीवन, आई एम पिनल गरासिया फ्रॉम अश्वम एक विद्यालय। आज आप इंग्लिश में चैप्टर 8 ए एन डी एंड नू रिविजन करीशू। आप एग्जाम में करीशू ए एन डी एंड चैप्टर। अंग्रेजी भाषा में कोईपण वस्तु के प्राणी वगैरह जातिवाचक नामों एक वचन में होय त्यारे तेनी पहला ए के एन आर्टिकल आवे छे, ते तमे सीखी गया छो। जेम के अ कैट एन एप्पल। शू कहवा मांगे छे ख्याल आयो नहीं ने? तो आपणे कोईपण वस्तु के प्राणीनू नाम लईए, जेम के पिजियन, पीकॉक, पैरट, टेबल, चेर, ए बधुं एक वचन में होय एटले के सिंग्युलर होय तो आपणे एनी आगळ शू मूकता था? ए के एन आर्टिकल, है ने? तो अ कैट एन एप्पल। तो ए कॉन्सोनंट साउंड नी आगळ आपणे मूकीशुं ए आर्टिकल, अने वॉवेल साउंड नी आगळ आपणे मूकता हता एन आर्टिकल। एन एप्पल, एन ईगल, एन ईगलू, याद आव्यु ने? हाँ, तो हवे अहीं शुं करवानुं छे खबर छे? गुजरातीमां बे शब्दोने जोड़वा माटे तेमनी वच्चे अने मूकीए छीए। बे शब्दो एटले के कबूतर अने मोर। तो आपणे शुं लखीशुं? अ पिजियन एंड अ पीकॉक, है ने? तो एवुं अने मूकीए त्यारे एने आपणे अंग्रेजीमां शुं कहीए? एंड, ए एन डी एंड। तो हवे आवी रीते बे शब्दोने जोड़वा माटे आपणे शुं ध्यानमां राखीशुं? आर्टिकल कयो आवशे ए ध्यानमां राखीशुं, अने એન બે શબ્દોને જોડવા માટે શું ઉપયોગમાં લઈશું? એ એન ડી એન્ડ। જેમ કે અહીં આપણને શું દેખાય છે? એક કોક છે અને એક ડક છે, એક મરઘો છે અને એક શું છે? ડક છે, બતક છે। તો આપણે એને અંગ્રેજીમાં લખવું હોય તો કેવી રીતે? કોક છે અને ડક છે, તો ડકનો સાઉન્ડ કેવો છે? કોન્સોનન્ટ સાઉન્ડ, એટલે આપણે એ મૂકીશું। કોકનો સાઉન્ડ કોન્સોનન્ટ સાઉન્ડ, તો એ કોક, અને એને જોડવા માટે એન્ડ મૂકીશું। અ કોક એન્ડ અ ડક। અહીં શું છે? બોટ અને શિપ। તો બોટ આપણે બોલીએ ત્યારે કયો સાઉન્ડ પ્રોનાઉન્સ થાય છે? કોન્સોનન્ટ, એટલે આપણે મૂકીશું અ બોટ એન્ડ અ શિપ, ઠીક છે? એવી રીતે અહીં છે એપલ અને એક્સ। હવે એપલ અને એક્સનો પ્રોનાઉન્સ કરીએ ત્યારે શું આવે છે? વોવેલ સાઉન્ડ, એટલે આપણે મૂકીશું એન, અને જોડવા માટે મૂકીશું એ એન ડી એન્ડ। એન એપલ એન્ડ એન એક્સ। અહીં શું છે? ગન અને એરો, તો ગનમાં પ્રોનાઉન્સ થાય છે કોન્સોનન્ટ સાઉન્ડ, એટલે આપણે મૂકીશું અ ગન, અને જોડવા માટે એ એન ડી એન્ડ। અને એરોમાં પ્રોનાઉન્સ, એરોનું પ્રોનાઉન્સ કરીએ ત્યારે વોવેલ સાઉન્ડ આવે છે, એટલે આપણે મૂકીશું એન। તો આપણે સેન્ટેન્સ કેવી રીતે લખીશું? અ ગન એન્ડ એન એરો। તો એવી રીતે તમારે પિક્ચર્સના નામ યાદ કરવાના અને એની આગળ એ કે એન આર્ટિકલ મૂકવાનો અને એને એન્ડ વડે જોડવાની પ્રેક્ટિસ કરીશું। તમને ટેક્સ્ટબુકમાં જેટલા પણ પિક્ચર્સ આપ્યા છે એ બધાના નામ તમારે યાદ રાખીને પછી તમારે એની આગળ એ કે એન સાઉન્ડ આવશે તે યાદ કરીને લખવાનું અને એ એન ડી એન્ડ જોડે જોડવાનું। આ પિક્ચર્સ, આ ચેપ્ટરમાં જેટલા પિક્ચર્સ છે એના સિવાય બી બાકીના જે ટેક્સ્ટમાં પિક્ચર્સ છે ને એ બધાને બી એ અને એન મૂકીને એન્ડ વડે જોડવાનો પ્રયત્ન તમારે કરવાનો છે। આપણે એક્ઝામમાં બધા ક્વેશ્ચન આપણે ટેક્સ્ટબુકમાંથી જ લઈશું, તો તમારે પ્રેક્ટિસ એવી રીતે કરવાની છે। થેન્ક્સ ફોર વોચિંગ।